હિન્દુબેન ભજીયાનો ઓર્ડર આપવા આવ્યો છું. હિરણ બા આઈટમ કરવા ગયા છે ને, તમે મૂછાળા હોવા છતાં તમને મદદ કરશું. વરસાદની વાત કરીએ તો કાલનો ભૂકા બોલાવ્યો છે. કાલનો આખી રાત એક ધારો ચાલુ રહ્યો છે, આમ જોવો હજી ચાલુ છે ટહ્યું એમનો, પણ આપણે ધીમી ધારે છે એટલે કઈ વાંધો નથી. ટાઢોડાના હિન્દુ બના હાથે થીજી ગયા છે, જોવો હંજવારી ઉભો ઉભો કાઢ્યા છે. જય માતાજી, જય માતાજી, જય મોગલ, જય મોગલ. આમ તો યુગરાજ ની મમ્મી ઘરે નથી ને એટલે મમ્મી માથે બધું કામ આવી ગયું છે. એક બે દિવસ માં આવે છે કે નહીં જોઈ છે, કેતા હતા એક બે દિવસ માં વહી આવું છું. પપ્પા ની અપડેટ લઈ. પપ્પા જય માતાજી. હું નિષ્ઠાપૂર્વક બ્લોગ બનાવું છું, હવે નામ તમારે બનાવવાનું છે એટલે કે બ્લોગ જોવાનો છે, અને બીજા 5-10 જણા કહેવાનું છે જોવો તમે આનો બ્લોગ. માંડળા વાળી માતાજી ના દર્શન કરી લઈ. જય હો માંડળા વાળી માં. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ મોગલમાંનો ફોટો બહુ જૂનો છે, ઓખાધરાનો છે, બહુ જૂનો ફોટો છે. પપ્પા પેલા નોકરી કરતા ને જામનગર, તો એ લઈ આવ્યા હતા. અમે છે ને ભીમરાણા ગયા હતા ને ઓખા, ત્યારે ત્યાં હતી અમારા દેહ વેલી નથી, હમણાં બાપુ ઘનશ્યામગીરી બાપુ હાજરી હતી અને અમને ખાસ જાણ કરી હતી કે તમે આ ફોટો અમારે શરૂઆત મૂકવાની છે. માતાજી નો મોરો, એક બાજુ એમના ગુરુ રાધામાં, એક બાજુ ચારણ. મેં પ્રશ્ન કર્યો, બાપુ આ માતાજી મોગલમાં છે એને બે અશ્વારી કેમ છે, એક હાંડળી ની અને ઘોડી ની? એટલે મને કે આ માં છે ને એવી છે ને ઘનશ્યામગીરી બાપુ કે આ માય છે અને બાપ નું કામ કરે છે. મોગલ ધીંગો, મોગલ માં ને બાપ, મોગલ ધીંગો ધણી, મોગલ માં ને બાપ, તાજા તાજા સૌ સુ માં મોગલ નો પ્રતાપ. આ માં એવી છે કે એનો ભક્તો કોઈ પણ જ્ઞાતિ નો હોય એને જે મોઢે જે વખતે યાદ કરે એટલે તરત માં, જો આ મોઢા ઉપર એ બાજુ હોય તો અહીંયા હાંડલી માથે અસવાર થઈને તરત આવે છે, અને આ મુખ ઉપર હોય તો કે એ ઘોડે ઉપર અસવાર થઈને આવે છે. આવી દયાળી માં મોગલ ઓખાધરા વાળી છે. ટૂંકમાં જે મોઢે માનતા કરી હોય એ પ્રમાણે માતાજી કામ કરે છે, કા ઘોડા વેગે કરે છે, હાંડલી વેગે કરે છે, એવું બાપુએ કીધેલું. મોગલ માં નો ફોટો છે ને, આમાં એક બાજુ ઘોડો છે અને એક બાજુ હાંડળી છે. જય માં મોગલ બધાય ને, અને બધાની તમારી બધાની કોમેન્ટ આવે છે ભાઈ, સપોર્ટ એટલો બધો છે. આશા છે કે આવો નવો સપોર્ટ તમે કરતા રહો, હજી પણ વધારેમાં વધારે કોમેન્ટ કરજો. હું તમારી બધાની કોમેન્ટ વાંચું છું, અને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી જો ભાઈ, પવન ઉપડો છે, બહુ ટાઢો ટાઢો પવન છે. કેમ પપ્પા? તો ઠંડો પવન, આમાં ઓલા શું કઈ પટ્ટી ભજીયા કર્યા હોય તો કઈક મજા જ આવી જાય. ત્યારે તો ભજીયા કર્યા હોય તો કઈક ઓર મજા, કઈક આવા ઠંડા વાતાવરણમાં જ ભજીયા. પપ્પા ની તો હા જ હોય, ઓર્ડર આપી દો. હવે મમ્મી પાસે જાય છે ઓર્ડર આપ. હિન્દુબેન ભજીયા નો ઓર્ડર આપવા આવ્યો છું. વાત હાચી તમારી, પણ એ કોથમી નથી. વરસાદ નું પાણી પડે, ટીપા પડે છે, હું તેલ મૂકું અને છમકારો થાય તો મમ્મી એની બચાવ ની તમે રીતે લઈ આવે. કાલ ખાઈતમ હતી ને એટલે કાલ ટાઢું ખવડાવ્યું, પાણી ભરાણેલું પડ્યું છે. બહુ વરસાદ હોય ને એટલે સુલા ઉપર પાણી પડ્યા, નળિયા વાળા છે ને એટલે હવે તો છે ને કા સલેબ બોલ્યો હશે ને કા પતરા નાખી દેવા. આ મને ગમતી વાત નથી, અમને ગમતી વાત નથી. હાલી વર થયા છે, હવે કઈ કામ કરવું પડે. પપ્પા જો આવ્યા. પપ્પા શું કયો? હા છે ને, આને 46 વર્ષ થયા છે એટલે એનો વાંક નથી, અને હવે આપણે છે ને પત્ર નાખી દઈએ ને એટલે આપણે કઈ પડે છે કે એક જ ઠેકાણે કઈ ધારોડા છે.
જયારે કોઈ નતા, બહુ વરસાદ હોય ને તો આમ તો ફ્રીજ ઉપર ઢાંક્યું છે, જોઈ લીધું. ફ્રીજ ઉપર ઢાંકેલું છે, નકર ઉપર થી સીધું પાણી અહીંયા નીચે પડે, ઉભા નળીએ પાછું પાણી ચડે, બહુ વરસાદ હોય ને એટલે પડે, નકર ન પડે. યે સબ તો તેરા બહાના હૈ, લેકિન ભજીયા તો જરૂર બનાયેંગે, બનાવો બનાવવાનો હે. એ તમારે હિરલ બાવલ છે ને તે કરી દે, તો હિરલ બાવલ પછી કે આઈટમ ન હોય તે દી હોય, આઈટમ આઈટમ આઠમ ભાઈ આજ છે તો આજ ભજીયા હોય ને મમ્મી, કે પછી વાત સાચી તમારી. જેમ કાલ તમે ફ્રોમ દી જેમ સુડા નું પેટ ઠાર્યું ને, એમ આજ અમારું પેટ ઠારો ને ભજીયા ખાય, એટલે હિરલ બા ઠારશે એટલે યુ ગાવ છે. પણ તમે ઠારો શું વાંધો છે, પાણી પડે છે. હવે મમ્મી રાખશું માથે, સત્ર રાખશું, મેઘરાજા ને કેવો, હે વરુણ દેવ તમે શાંત થઈ જાઓ, બાકી ભજીયા ખાયંગે ઈ ખાયંગે, બનાવો હાલો. આજ થઈ જાય, આજ થઈ જાય ભાઈ, ભજીયા નો પ્રોગ્રામ જનતા માંગે છે. આજ તમને મદદ કરશું, હા તમારી મદદ ની જરૂર હોય ને કહેજો, અમે સહી ઊભા છે. મને એક ઈ ગમતી વાત નથી કે વરસાદ આવે છે ને એટલે નકર હું તમે કયો બનાવી દઉં. મમ્મી એક ના બહુ પાડે, નકર બધા એમ કે આ તમે તમારે બનાવી નાખો, ખાઈ લો, મોજ કરો. તમારે વરસાદ આવે ને ફક્ત કડાકાયરે જ વિરોધ છે, વરસાદ આયરે તમારે વિરોધ નથી, તમારે કડાકાયરે. તેલ કઢાવો ભાઈ, જો તેલ કાઢે છે અત્યારે ડબ્બામાંથી, આજ મતલબ ભજીયા બનાવવાના છે એટલે બનાવવાના જ છે. હું કેમ આ છે ને દેશી ઘાણી નું તેલ છે, સમજ્યા, દેશી ઘાણી નું છે, આ સીમ તેલ છે એટલે આમાં ભજીયા ખાવા પડે ને. તો ભાઈ રસોડામાં બધા અત્યારે જો ધંધે લાગી ગયા છે ભાઈ, અત્યારે બટેટા અને ડુંગળી નું કામ હોય પૂછે, ઇન્દુબેન જો મસાલો બનાવે છે, અને પપ્પા અત્યારે શું કરો પપ્પા, લહણ પોલો છે ને આખો ભજીયા નો પ્રોગ્રામ છે. ભજીયા વસ્તુ એવી છે ને મેં જેટલું નાખ્યું એટલું ઓછું, મને લહણ નું મરસાનું છે, તીખી વસ્તુ હોય ની મને હોપે છે. આ લોકો બધા છે ને બધું કામ ટૂંકમાં હોપી દીધું છે, મારે છે ને લહણ પપ્પા ની યારે ફોલાવવાનું છે, તો હું કામે લાગી જાઉં છું. અમને છે ને ખાવા કરતા બનાવવાના બહુ રસ છે, બહુ મજા આવે બનાવવાની, કોઈ તો બનાવ્યા હોય ને તો બહુ મીઠા લાગે. હિન્દુબેન બનાવે છે ભજીયા, એક ગણ મોતો ચડી ગયો છે. વાહ હિન્દુબેન વાહ, વેરી ગુડ, સરસ સરસ. તમે હેવાયા થઈ ગયા છો, અમે હેવાયા નથી, થોડું કામ ચોમાસા જેવું જ લાગવું જોઈએ ને. પપ્પા દીકરા ને ભજીયા બહુ ભાવે, તો મમ્મી પાસે છે ને પરાણે ભજીયા બનાવ્યા છે. કેમ બિંદુબેન પરાણે બીજો ઘણો ઉતરી ગયો છે, અને અત્યારે બને છે ગરમ ગરમ ભજીયા, મરચા ના બને. વાહ 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 વાહ, જોયો મરચા ના પટ્ટી ભજીયા મમ્મી સરસ બન્યો, પટ્ટી બનાવ્યો તો સારું રહે. હવે હારા જ છે, કઉ ખર્ચ નો કરતા. તો ભાઈ આપણું બપોરનું મેનૂ તૈયાર થઈ ગયું છે, તમને બતાવું. આ છે ભજીયા, પછી છે ચટણી, શક્કરપારા, ચેવડો, ફરાળી ચેવડો 94, ત્યારબાદ આ છે સુખડી અને ઘોળવું. તો ભાઈ ભજીયાની બહુ મજા આવી ગઈ ખાઈ ને. ઇન્દુબેન કેવું લાગ્યું પરાણે બનાવ્યું? વેલા થઈ ગયું, ના ના મમ્મી ડાય છે, મમ્મી એ પરાણે બનાવ્યા. સબસ્ક્રાઇબ કરી દો, પેલા કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ માં કહેજો, પસંદ આવતો લાઈક કરી દેજો, ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગ માં, ત્યાં સુધી બધાને જય માતાજી.